શાળાના 50 વર્ષ પૂર્ણ થતા પર્યાવરણ જનજાગૃતિ રેલીનું શાળા દ્વારા આયોજન. અમદાવાદની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષ પૂર્ણ કરતા પર્યાવરણ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના નવાવાડજ ખાતે શ્રી સોકળચંદ બાપુજી ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્યાઓની કેળવણી માટે 1973માં શરૂ કરવામાં આવેલી શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતિના ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ જનજાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના મધુર દેશભક્તિના ગીતો સાથે લોકોમાં પર્યાવરણની જાળવણી, વૃક્ષો વાવવા, તેનું જતન કરવું સાથે જુદા જુદા અંદાજે 100 સંદેશ આપતા બેનરો સાથે આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓ ઊંટગાડીમાં સવાર થઈ નવાવાડજથી શરૂ થઈ ભીમજીપુરા અને ત્યારબાદ અખબારનગર સર્કલ થઈ શાળા પરત સુધી 3 કિલોમીટરની રેલીમાં જોડાયા હતા. નિર્ધારિત કરેલ રૂટ પર રેલીને ફેરવવામાં આવી હતી. આ રેલીને પૂર્વ ગૃહમંત્રી તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ગાંધીનગર લોકસભા સંયોજક ડૉક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભમાં રજનીભાઈ પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નેતા ઋત્વિક પટેલ, રમતગમત સેલના સંયોજક તેમજ અસારવા વિધાનસભાના પ્રભારી મનીષભાઈ પટેલ, કોર્પોરેટર જિગ્નેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ સહિત આચાર્ય અંકિતાબેન પટેલ અને દર્શનાબેન પટેલ સહિત ટ્રસ્ટીગણ, શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ દ્વારા આ રેલી અંગે માહિતી આપી હતી તો ડૉક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા તેમની ઉપસ્થિતિ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ શાળાના 50 વર્ષ પૂર્ણ થતા પૂર્ણતા દિવસની બિરદાવવામાં આવ્યો હતો અને જે અંતર્ગત જનજાગૃતિ રેલી આયોજન બેનરો સાથે કરવામાં આવી હતી કે જેમાં પર્યાવરણની જાળવણી થઈ શકે. મારા માટે આજે આ સૌભાગ્યની ઘડી છે કે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, એટલે એના આગલા દિવસે, નવાવાડજ વિસ્તારની અંદર 50 વર્ષ પૂર્ણ શૈક્ષણિક સંસ્થાએ કરી રહી છે અને 50 વર્ષ પૂર્ણ થવાના અંતે શાળા દ્વારા વિવિધ કાર્યક્રમોનું જે આયોજન કરી રહ્યા છે એના ભાગરૂપે આજે સમાજ માટે મોટી સમસ્યા પર્યાવરણની છે, ચાહે પાણીની હોય, એ ચાહે હવાની હોય કે અનાજની હોય, તો એના કન્સેપ્ટ માટે આવનાર પેઢી એનું પર્યાવરણનો કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આ પર્યાવરણ રેલીનું આયોજન કર્યું છે અને એની અંદર મને હાજર રહેવા માટેની તક મળી છે. એ પણ મારા માટે સૌભાગ્યની ઘડી છે, એટલા માટે કે આજે દેશભરની અંદર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ સંસ્થા એની સુવર્ણ જયંતિ ઉજવી રહી છે, તો બંને એક દેશનો કાર્યક્રમ અને આજે સંસ્થાનો કાર્યક્રમ, એની અંદર એક રાજકીય કાર્યકર્તા તરીકે અને વિશેષ એક શૈક્ષણિક સંસ્થાના જીવ તરીકે મને અહીંયા હાજર રહેવા માટે જે સંસ્થાએ તક આપી એ બદલ એમનો પણ આભાર. અને વિશેષ આજના સમયમાં જ્યારે ભોગવવાની જ વૃત્તિ છે, ત્યારે નાનપણથી દીકરા દીકરીને સમાજ માટે આવનાર સમયમાં કંઈક સમર્પણનો ભાવ ઊભો થાય એવા જુદા જુદા 12 કાર્યક્રમો, જેનાથી વ્યક્તિના વ્યક્તિ ઘડતર પણ થાય, એ સમાજમાં પણ ઉપયોગી થાય અને સાથે સાથે રાષ્ટ્રીય ભાવના પણ એની પ્રબળ થાય એવા કાર્યક્રમોનું આયોજન સંસ્થા દ્વારા થયું છે. તો આજની ઘડીએ હું આ સંસ્થાને પણ ખૂબ ખૂબ આ આયોજન માટે અભિનંદન આપું છું અને સમગ્ર વર્ષની અંદર એમણે આયોજન કરેલી બધી જ પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે સંપૂર્ણ થાય અને એમણે એમના જે ગોલ નક્કી કર્યા છે, એમના જે ધ્યેય નક્કી કર્યા છે, એ પરમ કૃપાળુ પરમાત્મા એને પૂર્ણ કરવા માટે હું આજે એક ગેસ્ટ તરીકે, મહેમાન તરીકે મારા અંતઃકરણપૂર્વક શુભેચ્છા વ્યક્ત કરું છું. આજે 50 વર્ષ ઉજવી રહ્યા છીએ, જ્યારે સંસ્થાના ગોલ્ડન જુબલી યર્સ ઉજવી રહ્યા છે, ત્યારે આજે પર્યાવરણના અવેરનેસ માટેનો અમે આ સૌથી પહેલો અમારો પ્રોગ્રામ છે. આખું વર્ષ અમે સંસ્થાના 50 વર્ષની ઉજવણી વિવિધ કાર્યક્રમો, 10-12 સાંસ્કૃતિક કાર્યક્રમો, સમાજની અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે. એની શરૂઆત આજે પર્યાવરણ અવેરનેસ, જે આખા ઇન્ડિયાની અંદર અને આખા વર્લ્ડની અંદર આજે જ્યારે પર્યાવરણ એ સૌથી મોટી ચેલેન્જિંગનો રૂપ થઈ ગયું છે, એવામાં અમે સમાજને, આ સંસ્થા સમાજને સી રીતે આપી શકે, સી રીતે અવેર કરી શકે, એના ભાગરૂપે આજે અમે પર્યાવરણ રેલી કાઢી રહ્યા છીએ.
પર્યાવરણની અંદર અમે ઓછામાં ઓછા 100 જુદા જુદા જાતના પર્યાવરણને લગતા સૂત્રો બાળકો દ્વારા બનાવવામાં આવેલા છે. 4-5 ટેબ્લો બનાવવામાં આવેલા છે જેની અંદર પર્યાવરણને લગતા અને પર્યાવરણની અવેરનેસને લગતા બધી જ વસ્તુઓનું ઊંટ ગાડીની અંદર પ્રેઝન્ટેશન કરવામાં આવશે, જેથી સામાન્ય સમાજના લોકોને પર્યાવરણ વિશે શું જાળવણી કરવી જોઈએ એ વિશે સવિશેષ જ્ઞાન થાય. આ રેલી અહીંયાથી નીકળી અને ભીમજીપુરા થઈ અને અકબરનગર સર્કલ થઈ અને પાછી આવશે. આ ઓલમોસ્ટ 3 કિલોમીટરનો એનો એરિયા છે અને ઓછામાં ઓછા 1200 બાળકો આ રેલીમાં જોડાઈ રહ્યા છે.